प्रथम बात करिए तो वकील निसर वैद्य अने विवाद एक बीजाना पर्याय छे। निसर वैद्य अगाउ पण विवाद साथे संकळायेला छे। महाठग किरण पटेल नो वकील रही चुक्यो छे निसर वैद्य। विवादास्पद केस मां बेफिकर रीते निवेदन करे छे निसर वैद्य। मानवता नेवे मुकवामां माहिर छे आ वकील निसर वैद्य। नव नव लोकोना एक झटके मौत थाय मृत्यु थाय पण कोई संवेदना नथी। तो आज वकील छे ते कारनी स्पीड मुद्दे पर मीडिया ने शिखामण आपी रहा छे। अने आ वकील जे छे निसर वैद्य ते सीधी रीते बचाव करता होय ते नजरे पड़ा छे। मीडिया ने पण शिखामण आपता नजरे पड़ा छे। तो वकील निसर वैद्य अने विवाद एक बीजाना पर्याय छे। आ पहला पण निसर वैद्य अगाउ पण विवाद साथे संकळायेला छे। जे रीते मीडिया सामे ते बोलता नजरे पड़ा हता। महाठग किरण पटेल ना वकील रही चुक्या छे आ निसर वैद्य। अने विवादास्पद केस मां बेफिकर रीते निवेदन करे छे निसर वैद्य। त्यारे मानवता नेवे मुकवामां माहिर छे आ वकील निसर वैद्य। अने मीडिया सामे तेओ जे रीते बोल्या छे वकील निसर वैद्य अने विवाद एकबीजाना पर्याय रह्या छे। अने जे कारनी स्पीड बाबते पण तेओ मीडिया ने शिखामण आपता नजरे पड्या हता। तो मीडिया ने तेओ कही रह्या हता के लोको त्या केम भेगा थया हता, त्या बेरिकेड केम नहोता मुक्या, एटले के ते सीधी रीते कही रह्या हता के तथ्यनो कोई ज वाक नथी। आ विषे वधु माहिती मेळवी अमारा संवाददाता दीक्षित ठकराळ पासेथी। दीक्षित, आ जे वकील छे ते तो जाणे के मीडिया ने शिखामण आपता होय ते रीते नजरे पड्या, अने जाणे के तथ्यनो कोई ज वाक नथी ते रीते तेओ साबित करी रह्या छे। बिल्कुल, तथ्य गाड़ी चलावतो हतो ते वाक ज नथी, न्या लोको उभा था तेनो वाक छे तेवू तेना वकील अने तेना पितानु कहेवू छे। एटले के तथ्यनो कोई वाक नथी। नबीराओ गमे એમ ગાડી ચલાવી શકે, પરંતુ તમારે સેફ્ટી રાખવી છે તો ઘરે બેસી રહેવું પડશે તેવું ઇનડાયરેક્ટલી છે તે કહેવું હતું। મહત્વની વાત છે કે આ વકીલ અગાઉ પણ ચર્ચામાં આવ્યા છે અને મહાઠક કિરણ પટેલના વકીલ પણ છે, અને હવે તેઓ તથ્યના વકીલ બની અને નાટ્યાત્મક રીતે પ્રજ્ઞેશ પટેલની સાથે સીધા જ હોસ્પિટલ ખાતે હાજર થયા હતા, અને પિતાએ અને વકીલે બંને એ રીતે આ તથ્યનો બચાવ કર્યો કે જાણે તથ્યએ કઈ કર્યું જ નથી, તથ્ય કઈ કરવા જ નહોતો માંગતો, કાં તો લોકો અડાવ્યા 30-40 ની સ્પીડ હતી તેવું પણ કહેવું છે કે કોઈ ઓલ સ્પીડ પણ નથી, અને પોતાના અસીલનો જે તે રીતે જયારે માનવતા દેવે મૂકીને બચાવ કરતા હોય, નવના બોધનો કોઈ મલાજો ન હોય તેની જેમ વકીલ સાહેબનું એવું કહેવું હતું કે આ વાત છે તે ગાડી લઈને નીકળાય એનું ન હતું, પરંતુ પોલીસે બેરિકેડ જતા લગાવ્યા, ઉપર લાઈટ ચાલુ ન હતી, નીચે વરસાદ હતો, આ બધું હતું, પરંતુ વિડીયો સામે આવ્યો છે તેમાં બેફામ રીતે તથ્ય છે તે કાર ચલાવી રહ્યો છે, છતાં પણ વકીલ સાહેબ લૂલો બચાવ છે તે કરી રહ્યા છે। જી જી દીક્ષિત, જે રીતે આ વકીલ લૂલો બચાવ કહી રહ્યા છે, શું લાગી રહ્યું છે કે શું આ કેસ પણ નબળો પાડી દેવામાં આવશે, તથ્ય બચી જશે? કારણ કે સૌથી મહત્વનો સવાલ પણ એ થાય છે કે જ્યારે તથ્ય પટેલના પિતાશ્રીને તેને લઈને ગયા ગઈકાલે રાત્રે, ત્યારે પોલીસે તેમને કેમ જવા દીધા? બિલકુલ, પોલીસ ખરેખર તો તથ્યની કસ્ટડી કાયદાકીય રીતે પોલીસે લઈ લેવી જોઈતી હતી, અને તમામ લોકો સારવાર રેટેડ સોલા સિવિલ હોસ્પિટલમાં છે, પરંતુ તથ્યને કેમ પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું? સૌથી મોટો સવાલ એ છે, તથ્યને તો કોઈ ગંભીર ઇજાઓ નથી થઈ, ત્યાં લોકોએ મેથી પાક ચકડ્યો એ જ વાત હતો, પરંતુ આ એક તરત તેના પાસે પિતાએ પ્લાનિંગ કર્યું, કારણ કે તેના પિતા ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવે છે, તેના પિતાને ખબર હોય છે કદાચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યું, ત્યાંથી લીકરનો રિપોર્ટ પૂછી દેવાયો તો શું થઈ શકે છે, પરંતુ પ્રાઇવેટમાં ઘણું બધું સેટલમેન્ટ થાય છે તેવી લોકો પણ આશંકા વ્યક્ત કરતા હતા, ત્યારે કહી શકાય કે અત્યારે તો તથ્યના પિતા અને તથ્યના વકીલ બંને જાણે જજ બની ગયા હોય તેમ કેસલો સુનાવતા હતા કે તથ્યનો કોઈ વાક જ નથી, પરંતુ આપણા દેશમાં કાયદો છે, અત્યારે સીએમ સાહેબે અને હરસિંહભાઈ ગૃહમંત્રીએ પણ કહ્યું છે કે કાયદો કાયદાનું કામ કરશે, કોઈને છોડવામાં નહીં આવે, પરંતુ હવે નવ પરિવાર જૂનાના માળા વિખાઈ ગયા છે, તે કહે છે કે સાહેબ અમને ન્યાય અપાવો, જયારે હવે આ વકીલ સાહેબ તથ્યને ન્યાય અપાવે છે કે પછી નવ પરિવારજનોને ન્યાય મળે છે તે આગામી દિવસોમાં ખબર પડશે। જી જી, આભાર દીક્ષિત માહિતી આપવા બદલ। તો જાણે કે તથ્યના પિતા અને વકીલ છે તેઓ જજ બની ગયા હોય તે રીતે મીડિયા સામે નિવેદન આપી રહ્યા છે।